મિત્રો, આપણે જોયું છે કાળ વિશે કે મુખ્ય ત્રણ કાળ રહેલા છે, વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. અને દરેક ત્રણે ત્રણ મુખ્ય કાળના પેટા ચાર છે. આવી રીતે આપણે અંગ્રેજી ભાષામાં કુલ 12 કાળ થાય છે. આ 12 કાળમાંનો પ્રથમ કાળ, પહેલો કાળ જે આપણા ભણવા જઈએ છીએ એનું નામ છે સાદો વર્તમાન કાળ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો સૌ પ્રથમ એની વાક્યરચના જોઈએ. તો વાક્યરચના મીન્સ ફોર્મેશન કાળની, તો અહીંયા ત્રણ વસ્તુ તો બધા કાળમાં સમાન આવવાની છે, કર્તા, કર્મ અને અન્ય શબ્દ. જે બદલાવ આવે છે એ એના મુખ્ય ક્રિયાપદની અંદર ફેરફાર રહેશે અને અન્ય શબ્દમાં રહેલા સમયદર્શક કારણ, સમયદર્શકનું બીજું નામ બોલો જોઈએ, યસ, ટેન્સ ઇન્ડિકેટર છે. એટલે કે એ કાળ પ્રમાણે એ શબ્દ અલગ પડે છે. તો આટલો બદલાવ રહેશે. તો આપણે વાક્યરચના જોઈએ તો કર્તા પ્લસ ક્રિયાપદ અથવા SKES વાળું ક્રિયાપદ, કાં તો કોરે કોરું ક્રિયાપદ, મુખ્ય ક્રિયાપદ હશે ટુ વગરનું. ફોર એક્ઝામ્પલ કહું કે ટુ પ્લે, અને ક્રિયાપદ કહેવાય, પણ અહીંયા લખવું હશે તો ખાલી કાં તો પ્લે લખા હે, સોરી, ખાલી લખા હે પ્લે, ટુ પ્લે લખા હે નહીં, ખાલી ખાલી શું લખાશે, પ્લે. અથવા SKES વાળું ક્રિયાપદ, કર્તાને અનુલક્ષીને કાં તો એસ લાગશે ક્રિયાપદને અંતે, અથવા તો ES, આમાંથી કોઈ એક પ્રત્યય લાગશે. તો આપણે અહીંયા જોઈએ કે અહીંયા આપણે પ્રત્યય લાગે છે S, તો એ વાળું ક્રિયાપદ પ્લસ કર્મ અન્ય શબ્દ. ફરીથી એકવાર વાક્યરચના સમજી લઈએ મિત્રો, કે કર્તા પ્લસ ક્રિયાપદ અથવા SKES વાળું ક્રિયાપદ, બંનેમાંથી કોઈ એક રહેવાનું છે, પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. હવે કાળદર્શક શબ્દ મીન્સ ટેન્સ ઇન્ડિકેટર, જેને આપણે કીવર્ડ તરીકે પણ ઓળખીએ છીએ, ઘણીવાર આપણે એને કીવર્ડ પણ કહીએ છીએ. શું કહીએ છીએ મિત્રો? કીવર્ડ, અથવા તો કાળદર્શક શબ્દ એટલે કે ટેન્સ ઇન્ડિકેટર. ઇન્ડિકેટર એટલે સૂચક. ગાડીમાં પણ ઇન્ડિકેટર હોય, જોયું છે ને કે રાઇડરને કઈ સાઈડ જવું છે, વેર ટુ ગો ધ રાઇડર, ધે હેવ ટુ બ્લિપિંગ ધ ધેટ સાઈડ ઇન્ડિકેટર, રાઇટ હેન્ડ સાઈડ ઓર ધ લેફ્ટ હેન્ડ સાઈડ. કે રાઇડર એટલે કે ચાલકને જમણી બાજુ જવું હોય તો એ જમણી બાજુનું ઇન્ડિકેટર બીપિંગ ચાલુ કરીને આપણને ઇન્ડિકેશન આપશે, અથવા તો લેફ્ટ સાઈડ જવું હશે તો લેફ્ટ સાઈડ ઇન્ડિકેટર બીપિંગ કરીને આપે છે. તો કાળદર્શક શબ્દમાં ટુ, ધીસ અને એવરી આટલા શબ્દની સાથે, દરેકની સાથે લાગુ પડે તો આપણે વારંવાર ન લખતા કોમન લખી નાખ્યા કે ટુ એવરી ધીસ ડે, ટુ એવરી ધીસ નાઇટ, આમાંથી ગમે એક લાગે, ધીસ ડે, ધીસ નાઇટ, ધીસ વીક, ધીસ મંથ, અથવા એવરી ડે, એવરી નાઇટ, એવરી વીક, એવરી મંથ, ટુ ડે, ટુ નાઇટ, ટુ વીક, ટુ મંથ, ટુ યર, વારે ઘડીએ એકનો એક શબ્દને પુનરાવર્તિત કરીને ન લખતા આપણે સિમ્પલ ફોર્મમાં લખી દીધું છે કે ટુ એવરી ધીસ ડે, નાઇટ, વીક, મંથ, યર. યર મીન્સ વર્ષ, સેન્ચુરી એટલે સદી, આપણા 100 વર્ષોએ થતી જે સદી છે એને આપણે સેન્ચુરી કહીએ. અહીંયા એક શબ્દ એ તમે મુશ્કેલી મુકાઈ જાઓ, સેન્ચ્યુરી છે, સેન્ચ્યુરી, સેન્ચ્યુરી મતલબ અભયારણ્ય. પછી સન્ડે ટુ સેટરડે લખવું એટલે કે આખે આખું એક લખવું ન પડે, એટલે આપણે ઇન્ડિકેશન ખાલી કરી દીધું સન્ડે ટુ સેટરડે. એનો અર્થ થાય સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે અને સેટરડે. ધેટ્સ વે વી હેવ ટુ કમ્પ્લીટ ધ આર વીક. આ રીતે આપણું અઠવાડિયું પૂર્ણ થાય છે. હવે જાન્યુઆરી ટુ ડિસેમ્બર એ પણ એવી રીતે લખ્યું કે વારે ઘડીએ બધા લખવાનો પડે, કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. તો આ બધાની સાથે ટુ એવરી ધીસમાંથી કોઈ એક શબ્દ લાગુ પડી શકે છે. હવે ખાસ યાદ રાખજો મિત્રો, એ સિવાયના બીજા જે ખાસ શબ્દ રહેલા છે, વિશિષ્ટ શબ્દ કે જેની આગળ ટુ એવરી કે ધીસ લાગુ પડતું નથી, તો એવા શબ્દ આપણે સમજી લઈએ
કે જેનું ગુજરાતી પણ હું કહેતો જઈશ ઓલવેઝ, એટલે હંમેશા, મોસ્ટ ઓફનું ગુજરાતી સિમિલર થાય છે, સમાન થાય છે, ઓલવેઝ ડેઇલી, તો એ પણ હંમેશા હંમેશા માટે આવે, યુઝ્યુઅલી, હંમેશની જેમ, એઝ યુઝ્યુઅલી, જેવા છે તેવા જ છીએ, એટલે કે એવી જ રીતે, જેમના તેમજ, જનરલી, સામાન્ય રીતે, જેવા હતા એવા જ, કન્ટિન્યુઅસલી, સતત, એકધારું, રેગ્યુલરલી, એટલે કે વારંવાર, એકની એક વાતોને પુનરાવર્તિત કરવી, એ ઓફન, તો પણ વારંવાર જ દર્શાવાય છે, રિપીટેડલી, એટલે કે રિપીટ એટલે પુનરાવર્તિત કરવું, અને આપણે લખીએ છીએ રિપીટેડલી, મતલબ વારંવાર, તો બધાનો એકનો એક જ સમાન થાય છે. હવે એનો ઉપયોગ જોઈએ, ખાસ કરીને ઉપયોગ સમજવો જરૂરી રહેશે મિત્રો. ચાલો આપણે સૌ પ્રથમ એનો ઉપયોગ સમજી લઈએ. તો ઉપયોગ આવો કંઈક આપેલો છે, શું આપેલો છે, તો દરરોજ કે દૈનિક કે હંમેશા, આ પ્રાસ મળે ને એટલે શબ્દ લેખા, બાકી બધાનો અર્થ એક જ છે કે દરરોજ હંમેશા. બનતી ઘટના કે ક્રિયાને દર્શાવવા માટે પછી તૂટક તૂટક કરી દીધું, એટલે કે દર વખતે આપણે લખવું ન પડે કે સાદો વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. કહેવાનો અર્થ એટલો કે દરરોજ કે દૈનિક હંમેશા બનતી ઘટના કે ક્રિયા દર્શાવવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. કેવી રીતે, આપણે જોઈએ કે આપણે દરરોજ સવારે વહેલા ઉઠી સ્નાન ઇત્યાદિ કાર્ય પૂર્ણ કરી સ્કૂલે જઈએ છીએ ભણવા માટે. સ્કૂલેથી પરત આવી આપણું લંચ લઈએ છીએ કે ડિનર લઈએ, શું લેવાય બોલો જઈએ, યસ રાઈટ, લંચ. મધ્યાહ્નકાળે એટલે કે બપોરના આવી આફ્ટરનૂન સમયે અને ભોજન લઈએ છીએ. આ બધી ક્રિયા દરરોજ ચાલે છે. તો ઘણા કે સર એવું નથી, રવિવારના દિવસે રજા હોય, હમણાં અમે ક્યાં સ્કૂલે જઈએ છીએ, તો પણ જ્યારે પણ સ્કૂલે જવાનું શરૂ થશે ત્યારે તો દરરોજ જવાના જ છો ને, સિવાય કે રજા મૂકો અથવા કોઈ કારણોસર આપણે સ્કૂલે ન જઈએ, તો એ રેર કેસ કહેવાય. એ કેવો કેસ કહેવાય, રેર. પણ હંમેશને માટે તો બનતી ઘટના છે કે ભોજન લેવું, સ્કૂલે જવું. આવી જે દરરોજ બનતી ઘટનાઓ છે, જે દૈનિક બનતી ઘટનાઓ છે, જે હંમેશા બને છે ઘટના, એને દર્શાવવા માટે કેનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો, સાદા વર્તમાન કાળનો. એનો ઉપયોગ બીજો આપણે ઓળખીએ તો ગાણિતિક સિદ્ધાંત અને નિયમ તેમજ વૈજ્ઞાનિક સિદ્ધાંત દર્શાવવા માટે. હવે આપણે સમજીએ નિયમ અને સિદ્ધાંત. તો આપણે એવો નિયમ છે, ગણિતના નિયમની વાત કરીએ કે 2 × 2 = 4, આ નિયમ છે ને, કે ભાઈ 2 × 2 = 4 જ, કે એવું જોયું કે 2 × 2 = 5 થાય, અથવા 2 × 2 = 3 થયું, આવું શક્ય બને? ના મિત્રો, આવું ક્યારેય શક્ય બનતું નથી. એ પછી તમે અહીંયા ભણો ગુજરાતી માધ્યમમાં, ઇંગ્લિશ માધ્યમમાં ભણતા હો તો એમ કે 2 × 2 અથવા 2 × 2 = 4, ને 3 કે 5 ન આવે. પછી એ અમેરિકા હોય, લંડન હોય કે પેરિસ હોય, ક્યાંય પણ ભણો તો પણ બદલાતો નથી. દરેક જગ્યાએ એક જ સમાન નિયમ રહેતો હોય છે. સિદ્ધાંતની વાત કરીએ, ગાણિતિક સિદ્ધાંતની, તો આપણે બધાને ખબર છે પાયથાગોરસનો સિદ્ધાંત, કાટકોણ ત્રિકોણનો, રેક્ટેંગલનો, કે ભાઈ આવી રીતે કાટકોણ ત્રિકોણ આપ્યું હોય તો એ બી સી એટલે કે આ કર્ણ છે, તો પાંચ પાસેની બાજુને વર્ગના સરવાળા બરાબર કર્ણના વર્ગની લંબાઈ થાય, એટલે કે એસી સ્ક્વેર = AB² + BC² આવું આપણે ભણી ગયા છીએ. તો આ સિદ્ધાંત છે. તો આ સિદ્ધાંત ક્યાંય બદલાય છે નહીં મિત્રો. સિદ્ધાંત છે, મીન્સ કન્સેપ્ટ છે, નેવર ટુ ચેન્જ, એ ક્યારેય બદલાતો નથી. તો આ સિદ્ધાંત આપણને પાયથાગોરસે આપેલો છે, તો એ કે બદલાવાનો નથી. તો આવા જે ગાણિતિક નિયમો અને સિદ્ધાંતો છે એ દર્શાવવા માટે કેનો ઉપયોગ થશે? સાદા વર્તમાન કાળનો. હજી આમાં બાકી રહી ગયું, દૂર આપણે જવાનું નથી. કોણ ભાઈ બાકી રહી ગયું છે? મેં અંડરલાઈન કરી દીધી છે, વૈજ્ઞાનિક સિદ્ધાંત. હવે તમને એમ થાય સાહેબ તમે આમાં વૈજ્ઞાનિક સિદ્ધાંત શા માટે લખ્યું, નિયમ કાળનો લખ્યો? જો મિત્રો, નિયમ છે ને એ બદલાવાની સંભાવના રહે છે, ખાસ કરીને પર્ટિક્યુલર ઇન ધ સાયન્સ.
કોઈ સંશોધક બેસી જાય અને તમારી પાસે આપણી પાસે સૂત્ર છે આઈન્સ્ટાઈનનું કે E બરાબર mc સ્ક્વેર, આવો આઈન્સ્ટાઈનનું સૂત્ર છે એમાં એ સંશોધન કરી અને કે ભાઈ c સ્ક્વેર નથી આવતો, ખાલી c આવે, મે બી ચેન્જ. એ કે ભાઈ આમ લે c સ્ક્વેર બરાબર em આવશે, મે બી પોસિબલ. માટે એ નિયમ બદલાઈ શકે છે વિજ્ઞાનનો, એટલા માટે એને સાદા વર્તમાન કાળમાં નિયમ નથી દર્શાવતો પણ સિદ્ધાંત દર્શાવાય છે. સિદ્ધાંત એટલે આપણે તમને ખબર જ છે એનર્જી પ્રિઝર્વેશન કન્સેપ્ટ યુ હેવ ટુ લર્ન પ્રોપરલી, એટલે કે ઉર્જા સંરક્ષણનો સિદ્ધાંત તમે સારી રીતે સમજા છો કે કોઈ પણ ઉર્જાનું બીજી ઉર્જામાં સંપૂર્ણ સહ રૂપાંતરણ થઈ શકતું નથી, મહદ અંશે એ મૂળભૂત સ્વરૂપમાં રહે જ છે. ફોર એક્ઝામ્પલ કહું તો ગતિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરવું હોય, તમે ડાયનેમો જોયો હશે કે નથી જોયો, લગભગ તમારી એજ વાળા હવે નહીં જોયો હોય, અમારી એજમાં અમે બહુ જોયો છે. સાયકલની આગળ હેડલાઇટ તરીકે લાઇટ ફિટ કરવામાં આવતી અને એક અવળી ડબ્બી જેવું ડાયનેમો હોય એ પાછળના વ્હીલ સાથે ફિટ કરી દેવામાં આવતી, કે ડબ્બીની આગળ પણ એક ઉપરને મથાળા તરફ વ્હીલ જેવું હોય, એ સાયકલના વ્હીલ હાલે ફરે, અંદરના ચક્ર ફરે, એ ગતિ ઉર્જા છે અને ત્યાંથી એ કન્વર્ટ કેમાં થઈ જતી વિદ્યુત ઉર્જામાં અને આગળ લાઇટ ચાલતી. તો આ થઈ ગતિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ. તો સંપૂર્ણ ગાડી 100 કલાકની ઝડપે ચાલતી હોય તો 100 કલાકનું વિદ્યુત બનતી હોય નહીં, 100% રૂપાંતરણ થતું નથી. સેમ એઝ ધ ટર્બાઇન આપણા ચાલે છે હાઈડ્રો પાવર ઇલેક્ટ્રિસિટીના પાણીને કારણે, જેને આપણે જળ વિદ્યુત કહીએ. તો એ હાઈડ્રો પાવર ઇલેક્ટ્રિસિટી મીન્સ જળ વિદ્યુત કહેવાય છે, એ સંપૂર્ણ બને છે નથી બનતા, અમુક અંશે તો એ ગતિ ઉર્જા એના મૂળ સ્વરૂપમાં ઇન્ટેક્ટ કરીએ છે. તો આ સિદ્ધાંત છે હંમેશને માટે રહેવાનો, કાયમી પર્યત રહેવાનો છે, માટે એને દર્શાવવા વૈજ્ઞાનિક સિદ્ધાંતનો ઉપયોગ થાય છે. હવે વાત આવી પ્રાકૃતિક ઘટના. પ્રાકૃતિક ઘટના એટલે શું કે માનો કે વરસાદ વરસવું, હાલની સિઝનનો અત્યારે મોન્સૂન ચાલે છે તો આપણે એનું જ ઉદાહરણ લઈએ, બાકી તો ઓલું ઉદાહરણ દઈ દઈને બધાએ તમને થકવી દીધા હશે અને અમે તમે થાકી ગયા હશો સાંભળી સાંભળીને કે સૂર્ય પૂર્વમાંથી ઉગે પશ્ચિમમાં જઈને અસ્ત થાય, આ બધાના છેલ્લા છેલ્લું ઉદાહરણ હંમેશા આ જ ઇંગ્લિશ ટીચર દેતા આવ્યા, ઘીસું પીટું ઉદાહરણ થઈ ગયું હોય એવું લાગે. આપણે કંઈક નવું લઈએ કે મોન્સૂનની અંદર વરસાદ વરસે છે તો એ કેને પાસે રહેલું છે, ક્યાંક જગ્યાએ વધારે વરસાદ વરસે છે, ક્યાંક ઓછો વરસે છે, ક્યાંક તો ડ્રાય છે, હજી વરસોય નથી, તો એ પણ પ્રાકૃતિક ઘટના આપમેળે બને છે, ઇટ સેલ્ફ હેપન. આપણી પાસે શું એવું કર્યું ભગવાને વાલ આપી દીધા હોય શહેર દીઠ કે ગામ દીઠ, તો વરસાદ જોઈએ તે તમે વાલ ખોલજો એટલે વરસાદ વરસી જાય, તો એમાં આપણે શું કરીએ કે ભાઈ બાજુવાળાના ગામનું પાણી ખેંચી લ્યો આપણે અહીં વરસાદ વરસાવી દો, મોટર મૂકો, શક્ય બને નથી બનતું. બીજું એક ઉદાહરણ લઈએ અર્થક્વેક, ધરતીકંપ. ધરતીકંપ આપણે એમ ચપટી વગર કંઈક અહીંથી શરૂ થા આવી જશે તો શિક્ષકોના ઘર ક્યારેય સાજા હોત જ નહીં. આજ સરે મને પનિશમેન્ટ દીધું, હોમવર્ક બધું દીધું, આપણે ચાલતા જઈને ચપટી વગર ધરતીકંપ મૂકતા જાય, આડોશી પાડોશી દરરોજ સૂરી ન શકે, બિચારા સુવાનું કરે એવા આપણે ધરતીકંપ મૂકીએ, કારણ કે આપણો બોલ બહુ લઈ લીધો હોય, વારે ઘડી આપણે રમવાથી ટોઈકા હોય. તો આવી જે પ્રાકૃતિક ઘટનાઓ છે, વરસાદ વરસવું, સૂર્યનું અસ્ત થવું, ઉદય થવું, ધરતીકંપ આવવો વગેરે પ્રાકૃતિક ઘટના છે, સુનામી આવી બધી, એ હંમેશા દર્શાવવા કેનો ઉપયોગ થાય છે, સાદા વર્તમાન કાળનો. હવે આવે વાત ટેવ અથવા આદતની. તો દરેક માણસની અંદર કંઈક ને કંઈક ટેવ કે આદત રહેલી હોય છે, આપણી અંદર પણ હોય છે, મારી અંદર એ છે ને તમારી અંદર એ છે, આપણે ક્યારેય એનું મૂલ્યાંકન કર્યું છે નહીં. ફોર એક્ઝામ્પલ કહું તો ઘણા લોકોને મોર્નિંગ વોક કરવાની ટેવ હોય, સવારમાં ઉઠીને ચાલવા નીકળીએ, એમાં વિદ્યાર્થી કાળ દરમિયાન તમને બહુ અનુભવ થયો હોય, વહેલી સવારમાં આપણે સ્કૂલે જવું હોય અને શિયાળાનો સમય હોય, આપણે સાયકલ ઉપર જતા હોય કે ચાલીને જતા હોય કે વેનમાં જતા હોય, બાજુમાંથી મોર્નિંગ વોકવાળા નીકળે ત્યારે આપણે એટલો શબ્દ જરૂરથી બોલીએ છીએ, ભગવાને સુવાનું દીધું તો સુવું નથી, જેને સુવું છે એને સુવા મળતું નથી, કર્યો છે ને અનુભવ મિત્ર. આગળ વાત કરું આદત
બાબતે તો ઘણાને એવી આદત હોય કે જમ્યા બાદ, ભોજન કર્યા બાદ એ વોકિંગ કરે, અથવા ભોજન કર્યા બાદ કોઈ પીનટ એટલે કે માંડવીના બીજ છે એ ખાતું હોય, કોઈ સ્વીટ ખાતું હોય. અને ઘણાને એવી આદત હોય કે ભોજન લીધા બાદ માત્ર થાળીને ધક્કો મારે દૂર અને ત્યાં ત્યાં પથારી ઉપર હાથ ટેકવીને સૂઈ જાય. આપણી આદત છે. હવે કહેવત કે રૂઢિપ્રયોગ દર્શાવવા માટે, કહેવત કે રૂઢિપ્રયોગ, કહેવત એટલે દાખલા તરીકે ગુજરાતીમાં આપણે સમજીએ તો જેવા સાથે તેવાં, જે ખાડો ખોદે તે પડે, અને જે કોઈ પણ જેવું વાવે એવું લણે, ઇંગ્લિશમાં કહીએ તો ટીટ ફોર ટેટ. આવી જે રૂઢિપ્રયોગો અને કહેવતો છે જે મારી પહેલાં પણ બોલેલા છે ટીચરો દ્વારા, અત્યારે હું બોલું છું, આવનારી પેઢી પણ બોલશે, તો આવી જે હંમેશા બોલાતી કહેવતો રૂઢિપ્રયોગો છે એને દર્શાવવા માટે પણ સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરવામાં આવે છે. તો હવે આપણે આગળ હવે જોશું આના નોંધ અને ત્યારબાદ એનો વાક્ય જોવાના છીએ.